નમસ્કાર દોસ્તો, દસમું અમે ખૂબ સફળતાથી પાસ કર્યું એ બદલ પહેલાં તો તમને બધાને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. હવે આર્ટ્સમાં તમે એડમિશન લીધું છે તો એના માટે મને બહુ આનંદ થાય છે કે આર્ટ્સમાં તમારા જેવા વિદ્યાર્થીઓને લીધે આ લાઈન હજી જીવતી છે. કારણ કે અત્યારે પેલા સાયન્સ અને હવે કોમર્સ એટલો રાખો ફેટો જાય કે વાત જવા, પણ આર્ટ્સ છે એ ખરેખર તમને જાત જાતની કળાઓ શીખવે. અને હું તો ત્યાં સુધી કહું છું, બારમા મનોવિજ્ઞાન ભણવાનું હોય ત્યારે એ તો ભાઈ જીવન જીવવાની કળા પણ શીખવે છે. હા, તો આર્ટ્સમાં આવ્યો છો તમે બધા, એ બદલ બીજી વાર શુભેચ્છા માનું છું. હવે એમાંનો મહત્ત્વનો વિષય જે આપણા અહીંયા ભણવામાં આવે છે સોશિયોલોજી, સમાજશાસ્ત્ર, જે દસમા ધોરણમાં આમાંથી જે અગિયારમાં આવ્યા અને દસમામાં હતા એમને હું સમાજ ભણાવતા દસમામાં કહેતો હતો કે આપણું સમાજ, આપણું નામ સામાજિક વિજ્ઞાન જે છે એ ઇતિહાસ છે, પછી બીજો ભાગ ભૂગોળ વાળો છે, ત્રીજો ભાગ આર્થિક એટલે કે અર્થશાસ્ત્ર વાળો છે, તો આ ત્રણ ભાગ અને ચોથો ભાગ ખાસ જે ચોથો ભાગ છે બે ભાગ એ સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર અને ઇતિહાસ. આ ચાર ભેગા થઈને આપણું સામાજિક વિજ્ઞાન દસમું ભણ્યું. એમાં જઈને તમને કીધું હતું કે એક સમાજશાસ્ત્ર પણ છે સામાજિક વિજ્ઞાન. તો ખરેખર હવે આપણે વિષયમાં જઈએ તો વાત એવી છે કે જનરલી બે વિજ્ઞાન ભણે છે, એક ભૌતિક વિજ્ઞાન અને બીજું સામાજિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનમાં શું આવશે તો કે પછી એમાં અવકાશને લગતી વસ્તુ આવી જાય, જમીનને લગતી વસ્તુ આવી જાય, પછી ગતિ બળને લગતી બધી વસ્તુ આવી જાય. અને બીજું છે સામાજિક વિજ્ઞાન, એમાં આવે સમાજશાસ્ત્ર, એમાં આવતો સમાજશાસ્ત્ર આવે સામાજિક વિજ્ઞાન. હવે બીજી વાત કે એને અંગ્રેજીમાં શું કહેવાય છે, અંગ્રેજીમાં એને કહેવાય સોશિયોલોજી. તો એના માટે આપણે એની ઉપરથી જઈએ તો એની વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિ શું છે, ક્યાંથી આવ્યું છે આ શબ્દ, ક્યાંથી આવ્યો પહેલાં તો એ જાણવું પડે. એમ તમને તમારા નામનો મીનિંગ ખબર હોવી જોઈએ, એવી રીતે આપણે જે વિષયનું નામ છે એની આપણને જાણકારી, એની સમજૂતી તો હોવી જોઈએ કે નહીં, યસ હોવી જોઈએ. તો સમાજશાસ્ત્ર અંગ્રેજીમાં શું કહે છે, સોશિયોલોજી. આવ્યું છે ક્યાંથી તો કે સોશિયસ નામના લેટિન શબ્દ ઉપર, લેટિન શબ્દ છે સોશિયસ અને બીજો ગ્રીક શબ્દ છે લોગોસ. હવે આ બંનેના જો ગુજરાતીમાં મીનિંગ જોવા જાય તો એનું જ્ઞાન કે વિજ્ઞાન અને સોશિયસ એટલે કે સમાજ સાથે જોડાયેલું શબ્દ એટલે તેવું એવું આ સોશિયસ અને લોગોસનો મીનિંગ થાય. પણ આ બંને શબ્દ તો અલગ અલગ છે, હજી તો આ છૂટી પડેલી સંધિ છે એમ કહેવાય. હવે તમને એમ થાય કે સવારે પહેલી જીવનની વચ્ચેની બાકી રહી, વચ્ચેની વાત એટલે બાકી રહી કે એની આપણે થોડી વધારે એક બે વાત વધારે ચર્ચા કરી છે કે સોશિયો અને લોજી. હવે અંગ્રેજી ભાષા એવી છે કે વિશ્વના અલગ દરેક ભાષા એવી રીતે બની હોય કે અલગ અલગ શબ્દકોશ, અલગ અલગ ડિક્શનરીમાંથી અલગ ભાષામાં શબ્દ લઈ અને ભાષા તૈયાર થઈ હોય, દરેક ભાષા એવી. મને સ્કૂલમાં છે ને મારા એક સર કહેતા કે આપણી ગુજરાતી ભાષા છે ને કે માગી માગીને માગી મેકીને બનાવેલી ભાષા છે. તો મને તો એ ખૂબ જોયું એવું હશે, પછી વધારે ચર્ચા કરતાં મને જાણવા મળ્યું કે ના, ગુજરાતી એવી નથી, મોટે ભાગે બધી ભાષાઓ હોય છે. અંગ્રેજી તો મોસ્ટ ઓફ, અંગ્રેજીમાં તો એમ કહો ને કે બધાને ગામના શબ્દ ગામ લઈને ભેગું ભેગું તો એ સાથે એ ભાષા અત્યારે વધારે મળે, પણ જો એને તાકાત ભેગી ગઈ સારું સારું થયું બધેથી લઈ લીધું. અત્યારે એ અંગ્રેજીની વાત કરીએ છીએ, એ અંગ્રેજી રેડીમાંથી શબ્દ લીધા છે, ગ્રીકમાંથી શબ્દ લીધા છે, આપણા સંસ્કૃતમાંથી કોણ શબ્દ લીધેલા છે એ અંગ્રેજી ભાષા નવો શબ્દ ઉમેરવાનો પોતાની ડિક્શનરી બરાબર. તો સંસ્કૃત ને લેટિન ને ગ્રીક ને જર્મન ને રોમન બધી ભાષાઓ લઈ અને ત્યાં પોતાની ડિક્શનરી પોતાનો શબ્દકોશ તૈયાર કર્યો, એ શબ્દકોશ ત્યારે કે ડિક્શનરીથી એની ભાષા આગળ આવે. એનો ઇતિહાસ બહુ જૂનો પણ નથી, 800 વર્ષ પહેલાં પાછળ જવાનું છે. તો એના ઉપરથી અંગ્રેજી
આ બંને ને જોડતો શબ્દ બન્યો સોશિયોલોજી. અને એ સોશિયોલોજી અને સમાજશાસ્ત્ર એ સોશિયોલોજી સમાજશાસ્ત્ર જોડાયેલું શબ્દ એ અને લોજિકો શબ્દ નું અભ્યાસ નું જ્ઞાન. તો તમને હવે લાઈટ પ્રવૃત્તિ પરત ગણિતમાં કે સવા આ લોજી વાળો શબ્દ તો અમે બહુ બધી જગ્યાએ સાંભળેલો છે. તો યસ સાંભળો તો છે અને બહુ જ જોયો તો છું, કારણ કે દસમા ધોરણમાં જે તમે જીવવિજ્ઞાન ભણતા એ શું છે? બાયોલોજી છે, બરાબર. તમારે આ જ અગિયારમાં ધોરણથી બીજો સબ્જેક્ટ ક્યાં એડ થયો હશે જે છે સાયકોલોજી. તો એમાં પછી બાયોલોજી બરોબર, બીજું આપણું સોશિયોલોજી તો છે. આવી કેટલી બધી લોજી આવે છે, એસ્ટ્રોલોજી ઘણા બધા છે, પણ તમે અત્યારે ત્રણ તમારા કામના અને મહત્વ નહીં હતા. તો આ બધા લોજી લોજી વાળા છે ને, તો કે નો અભ્યાસ ના વિજ્ઞાન નો અભ્યાસ ના અર્થ મૂકવાનો વિકૃત કેવું છે સાયકો એટલે મગજ સાથે જોડાયેલું હોય છે. તો મેં મગજ કરીને નામ સાયકો છે. હા, બાયો એટલે જીવ, જીવ જીવ વિજ્ઞાન નો અભ્યાસ આ વસ્તુ લોજી વાળી છે, બરાબર. હવે આપણી ટેક્સ્ટબુક શું કહે છે? ટેક્સ્ટબુક પ્રમાણે જો આપણે જોઈએ તો કુલદાસિંહ સાહેબ ભરી ગયો ભૌતિક વિજ્ઞાન જે મેં તમને વાત કરી એમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર પર શાસ્ત્રમાં પણ વાત કરી દે, માનવશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર રાજનીતિ ગણો અથવા નાગરિક શાસ્ત્ર ગણો એ છે જે આઠમામાં અને એ પહેલાના ધોરણોમાં આપણે એના ભાગ ગણવામાં આવતા છે. જેમ કે બંધારણ હોય, બરાબર, પછી મંત્રીમંડળ કેવી રીતે રચે છે, બધું રાજ્યશાસ્ત્રની વાત છે. આગળ અહીં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ અને એની વિષય વસ્તુ તેના ઉદ્ભવ વિકાસની સમાજશાસ્ત્રની શાખાઓમાં કઈ છે આપણે આ પાઠમાં લેવાનું છે. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહે છે. સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ શબ્દથી થઈ છે. સમાજશાસ્ત્ર તે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. અહીં આપણે ખાસ નોંધવું છે કે સમાજશાસ્ત્ર એટલે શું? તો કે હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. હવે તમને ક્યાં એવું કે વૈજ્ઞાનિક અભ્યાસ કે વૈજ્ઞાનિક અધ્યયન, તો તમને એમ પ્રશ્ન થાય કે એટલે આ સમાજમાં શું વિજ્ઞાન? તો વિજ્ઞાન એટલે માત્ર અને માત્ર કેમેસ્ટ્રી વાળી વસ્તુ, ફિઝિક્સની બળગતિ વાળી વસ્તુ કે પછી અમીબા અને એ જ વૈજ્ઞાનિક વાળી વસ્તુ નથી. એ વિજ્ઞાનમાં એક વિજ્ઞાન મનોવિજ્ઞાન પણ જોડાયેલું છે. તો એવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એવા વૈજ્ઞાનિક અધ્યયનની વાત છે કે જે સમાજની હકીકતો છે એનું વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું છે. એની સાથે તમારે એ સંતુલિત પણ રાખી શકાય, રાખવું જોઈએ કે તટસ્થતાથી અધ્યયન કરવાનું છે. વિજ્ઞાનમાં તટસ્થતા પહેલાં જોઈએ ને, કોઈ પણ એક બાજુ બોલવું નમેલું એનો ચાલે. એટલા માટે લખેલું છે તો વૈજ્ઞાનિક અધ્યયન. પછી સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે, જેવું સાયકોલોજીમાં પણ છે. પણ સાયકોલોજી તો બહુ વિસ્તરેલી શાખા છે, એ માત્ર માણસના ક્રાઇટેરિયામાં નથી, એના પૂરતી જ કાર્યરત નથી. એ પ્રાણીઓમાં પણ કહીશ અલગ અલગ અને એની સાયકોલોજીમાં ચકાસી. પણ જ્યારે આપણું સમાજશાસ્ત્ર છે એ છે ને, આપણે થોડું આમ લિમિટેડ થાળી થાળી પૂરતું આપી દે અને મોંમાં તો આખો આમ ભૂખે લઈ ગયો છે સાયકોલોજી મનોવિજ્ઞાન. પણ એમાં પણ એક જો માણસ કિંમત કર્યો તો હ્યુમન સાયકોલોજી કહે છે, એ તો આવે જ છે. પણ આ સમાજશાસ્ત્ર એનું કેન્દ્ર બિંદુ શું છે એવું પૂછ્યું, એનું કેન્દ્ર બિંદુ તો શું કહે છે? તો કે માણસનું માનવ જીવન આટલી વસ્તુ કહી જવાની. આગળ તે માહિતીના સામાજિક સંબંધોના નાના વાળાને સમજવા
સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક
ત્રીજી વ્યાખ્યા છે કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથ તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાનું વિવિધ પ્રકાર તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયા અને જૂથો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. ઇન શોર્ટ આ વ્યાખ્યા વાંચીને કન્ફ્યુઝ થવાની જરાય વાત નથી. શું કીધું છે ટ્રાય લખ્યું જૂથ અને સંસ્થાની વાત કરી તો તમને એમ થઈ જાય કેવી સંસ્થા તો કે સંસ્થા એટલે સામાજિક સંસ્થા તો જે સામાજિક સંસ્થા એટલે કેવી સંસ્થા તો સામાજિક સંસ્થા એટલે એ સંસ્થા કે તમને કહું કે કુટુંબ એને સામાજિક સંસ્થા કહેવાય. જ્ઞાતિનો સમૂહ એને સામાજિક સંસ્થા અથવા જૂથ નામ એક જૂથ છે બરાબર. તો આ બધી સંસ્થાઓ થઈ ગઈ. હવે એ સંસ્થા અને જૂથને ધ્યાનમાં રાખીને એચએમ જોન્સન નામના સાયકોલોજિસ્ટે જે ડેફિનેશન આપી છે કે સામાજિક જૂથ તેના આંતરિક સ્વરૂપ એટલે અંદરની એની વ્યૂહરચના કેવી. માનો કે આપણે કુટુંબ છે તો એમાં આપણે સ્વરૂપ કેવું હોય છે તો કે કુટુંબ દાદા દાદી હોય મમ્મી પપ્પા હોય પછી મમ્મી પપ્પાને દીકરા છે તમે તમારા ભાઈ બહેન હોય પછી એની બાજુ પપ્પાના ભાઈ હોય તો તમારા કાકા કાકી હોય એના દીકરા તમારા કઝિન બ્રધર્સ ને સિસ્ટર્સ હોય બરાબર. આવી રીતે આ એક સ્વરૂપ છે કુટુંબ એવી રીતે આંતરિક સ્વરૂપ છે બરાબર. તો ત્યાં આગળ વાત કરી કે સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકાર અથવા જોઈએ કુટુંબ છે તો કુટુંબને સંસ્થા કહી આપે તો એના વિવિધ પ્રકારો કેવા હોય છે તો કે એક પ્રકાર એવો હોય કે વિભક્ત કુટુંબ. શું ગુજરાતીમાં વિભક્ત એટલે તો કે જે દાદા દાદીથી અલગ રહેતું હોય. માનો કે હું મારા દાદા દાદીથી અલગ રહેતો હોય હું બેન મમ્મી પપ્પા આ વિભક્ત કુટુંબ. કુટુંબ તો છે પણ કેવું ના મારા દાદા દાદી છે કાકા કાકી છે પણ ભેગા નથી રહેતા. હવે બધા ભેગા રહે સંયુક્ત કુટુંબ કયા વિવિધ પ્રકારો થયા કે નહીં તો વિવિધ પ્રકાર તેને ટકાવી રાખીને પરિવર્તન કરવાની પ્રક્રિયા કેવી મજા આવે કે તમે નોટ કરો સામાજિક સંબંધમાં કે માનો કે અમારે સંયુક્ત કુટુંબ છે અમે દર નવ જણા રહીએ છીએ તો અમને નવ જણાને ભેગા કરી નાખે કઈ પ્રક્રિયા તરીકે અમે ભેગી રાખીએ. બાજુમાં કાકાનું ઘર બાજુમાં બીજા કાકાનું ઘર અમે 20 જણા છીએ તો અમે 20 જણાને ભેગા કરી નાખે. હવે આ મારે જોવું હોય તો મારે શું કરવું પડે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે અને એ વસ્તુને આવી આવી પ્રક્રિયા કરવી પડે પરિવર્તન લાવતી પ્રક્રિયા અને જૂથ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવો પડે. એ અભ્યાસ હું કરું છું આ બધું જાણવા માટે બરાબર મારું રિસર્ચ કરવા માટે એને શું કહે છે સમાજશાસ્ત્ર. અને છેલ્લું આપણા ભારતીય અને એમને ગુજરાતી આપણા સાયકોલોજિસ્ટ સોરી સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશીએ વ્યાખ્યા આપેલી છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આટલી તો આપણે પહેલા સમજાયેલી વાત છે. તો આગળ વધે છે કે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ સામાજિક સ્વરૂપ એ સંગઠનના સ્વરૂપ અહીં આગળ વાતનું વાત વિરામ છે કે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયા આંતરક્રિયા આપણે મેં કીધું એવી રીતે કે બે જૂથો આંતરક્રિયા થાય. માનો કે જો આટલા બધા જ્ઞાતિ સમૂહ ભારતમાં છે કાઠિયાવાડમાં છે તમને છે ને અમુક જ્ઞાતિ સમૂહની ખબર હોવી જોઈએ રાખવી જોઈએ કામ લાગે. દાખલા તરીકે વિશ્વકર્મા વંશજ તો વિશ્વકર્મા વંશજમાં લુહાર આવે પછી સુતાર આવે એવી રીતે વિશ્વકર્મા દાદાના 5 દીકરા છે. હવે માનો કે એક સુતાર સમાજ છે એક લુહાર સમાજ છે બંનેને ભેગા મળીને કંઈક કામ કર્યું છે તો એ બંને ક્યારે ક્યારે ભેગા થાય તો કે વિશ્વકર્મા જયંતિ હોય ને ત્યારે બધા ભેગા થાય ભેગા મંદિરે થઈ ગયા હોય એટલા લાખોની હજારોની ભીડમાં વિશ્વકર્મા દર્શન કરવા હોય તો કઈ એવી આંતરક્રિયાઓ છે કે જેમને ભેગી લાગે છે મારે અભ્યાસ કરવો તો આ તો સંગઠન સામાજિક સ્વરૂપ ના પ્રકારો પારસ્પરિક સંબંધો પારસ્પરિક સંબંધો અને આ બધે ભેગા થઈ કે આપણો સમજ શું હશે તો કે આપણો સમજ એ કે આપણે વિશ્વકર્મા દાદાના વંશ જ છીએ એવી રીતે વાતો બધા સાંભળવા મળે તમને એમ થઈ સર તમને પણ હું જોતો હોય
ત્યાં સુધી આઠ સ્થાન સુધી ભણવાની મજા જાય, એક કોઈ વિષયમાં તમને કંટાળો ન આવે. ઓકે.